હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. વાગવામાં થયા છે સવારના 8:30, 8:15 ઉઠ્યું છે. અને આજે મેં ઘણો ટાઈમ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરું છું. અને આજે આપણે ઘણું બધું માંડવીનું કામ થઈ ગયું છે, ઘણું બધું બાકી છે. તો તમને આજે ઓપનરમાંથી માંડવી કાઢવાની છે. તો હું નહીં તો ચલો આગળ આગળ તમને બતાવું કઈ રીતના માંડવી કાઢીએ, શું થાય, કેટલી થાય, બધું. તો જોડાયેલા રહેજો એન્ડ સુધી બ્લોગમાં. વાગવામાં થયા છે 8:30 અને અહીંયા અમે શાકભાજી સુધારવાની સ્ટાર્ટ કરી દઈએ, કેમકે મજૂર હું અને વધારે શાક કરવાનું છે. તો આપણે સુધારી લઈએ પહેલાં બધું. તો અહીં ઓપનર સ્ટાર્ટ થઈ ગયું છે કાઢવાનું. હજી ચાલુ જ કર્યું હવે. આ બધી જો વીણી વીણીને કાઢેલી માંડવી. ફાઇનલી ગાઈસ, આપણે બનાવી લીધું છે શાક બધા મજૂરનું અને લોટ બાંધીને રાખી દીધો છે. હવે પછી થોડી વાર પછી 9:30 થયા એટલે ચા બનાવવાનો છે. પછી આપણે થોડીક વાર મોડે ખીર રોટલાનું બધું સ્ટાર્ટ કરી દેશું. અને આ બધાને જો જો નવું માંડવ્યું આવી ગયું તો બધા ઊંચું મોઢું નથી કરતા, બધા ખાવામાં મજબૂત છે. એમ થતું હશે ને કે હોટલમાં ખાઈ, કેમકે હવે બહુ પહેલાંનું વધ્યું હોય ને પરવાનું ખાઈ ખાઈ અને હવે બધે કોન્ટાયડા હોય એટલે આ બધા ખાવા માંડ્યા. જો આ ભાઈ તો દૂધ પીવે, દૂધનું ટોપડિયું પી બે કાયમ હવાર હાંજ. તો એ આપણે બનાવી નાખીએ ચા 10 વાગ્યાનું અને પછી આપણે ચા પાણી પાઈ અને પછી પાછું કંઈક નવું કામ સ્ટાર્ટ કરીએ. તો મળીએ આપણે થોડી વાર પછી. ગાઈસ, જો મેં મારા દાદાના ફોટા પાસે આ સ્ટીકર ચોંટાડ્યા, બે ગુલાબના ને નાની નાની ફૂદેડીઓ, પતંગિયા અને ફૂલડા, બે કેવા લાગે? બાર ઓલા ચોંટાડ્યા ને આમાંથી મેં વધારીને ચોંટાડ્યા. જો મેં આ ઓનલાઈન મગાવ્યું હતું રાધે કૃષ્ણ, કેવું લાગે? થોડુંક ઉખડી ગયું, કેમ કે મેં બે વાર ઉખેડીને ચોંટાડ્યું ને એટલે, પણ એમાં ચોંટાડી દીધું ફેવિકિક. ઠીક હૈ, મસ્ત લાગે. આપણી થોડીક એવી તો નહીં તો બહુ બધી પાંતરી કે ભર એટલી માંડવી નીકળી ગઈ છે. અને હજી અડધાથી વધારે બાકી છે, અડધું હોય કે અડધાથી થોડુંક વધારે હોય એટલું બાકી છે. તો હું તમને બતાવું, ચલો નહીં અડધાથી વધારે જશે તો હું તમને ચલો બતાવું કેટલી માંડવી થઈ, શું થયું. તો આ રહ્યો માંડવીનો ઢેકલો, એટલી નીકળી. આ ધૂળ ને આ પર હજી પડ્યા, સામે પડ્યા એ બધા, ને થોડાક આ બાજુ પડ્યા. તો જો આ પાણી ભરાડું દે ગરમ. તો આવું બધું છે. રહા નહીં જાતા, તડપ હી એસી હૈ ના. નહીં નહીં, ઇટ્સ ઓકે.